નમસ્કાર દોસ્તો, એસપી મીડિયામાં તમારો હાર્દિક સ્વાગત છે. 70 વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકનું સૂચક હોસ્પિટલમાં 3 ઓક્ટોબરના રોજ 5:30 વાગે અવસાન થયું હતું. ઘનશ્યામ નાયકના બીજા દિવસે એટલે કે 4 ઓક્ટોબરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં ચાહકો તથા કલાકારોએ નટુકાકાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હાલમાં સિરિયલમાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણસિંહે સોશિયલ મીડિયામાં નટુકાકા અંગે પોસ્ટ શેર કરી હતી. ગુરુચરણસિંહ દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. તે ઘનશ્યામ નાયકના ઘરે ગયા હતા અને તેમની તસવીર સાથે સેલ્ફી ક્લિક કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીર સાથે ગુરુચરણે કહ્યું હતું કે તેમના ચહેરા પર હાસ્ય, આંખોમાં આંસુ અને હિંમત સાથે આ છેલ્લી તસવીર ક્લિક કરી છે. ઘનશ્યામ નાયક નટુકાકાની હાજરી છેલ્લી વાર અનુભવવા માટે મુંબઈ આવ્યો હતો, પરંતુ તે આપણા હૃદયમાં હંમેશા જીવિત રહેશે. ઉલ્લેખનીય છે કે સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા ઇલેક્ટ્રોનિક્સ બતાવવામાં આવે છે. આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે. આ જ દુકાનમાં જેઠાલાલ, નટુકાકા તથા બાગા જોવા મળે છે. સિરિયલમાં નટુકાકાના દુકાનમાં જે ખુરશીમાં બેસે છે તે જ ખુરશી ઉપર તેમનો ફોટો મૂકીને દુકાનના રિયલ માલિક શેખર ગઢિયારે ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને કહ્યું હતું કે લવ યુ ઘનશ્યામ કાકા અને મિસ યુ નટુકાકા. તો આજે ગળા ઇલેક્ટ્રોનિક્સના માલિક જે ઓરિજિનલ માલિક છે તેમણે નટુકાકાનો ફોટો મઢાવ્યો હતો અને તેમણે તેમની દુકાનમાં તે ફોટો મૂક્યો હતો. તો બસ આ તો આજનો વિડીયો. ફરી મળીશું નવા વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.